નમસ્કાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, ઇન ન્યૂઝ ગુજરાત ચેનલમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે સૌ વિદિત છો કે આજનો દિવસ ખૂબ અહેમ છે, કારણ કે વર્ષોથી રામ મંદિરનો મુદ્દો જેનો નિકાલ નહોતો આવતો એનો ચુકાદો આજે સુપ્રીમ કોર્ટે આપ્યો છે. 5 જજોની પેનલે આનો એક ચુકાદો આપ્યો છે અને મિત્રો, વર્ષો પછી એક ન્યાય પ્રક્રિયાની શરૂઆત થઈ અને છેલ્લા 40 દિવસથી રોજ સુપ્રીમ કોર્ટમાં એની સુનવાઈ થઈ અને એની સાથે આજે એનો ચુકાદો સવાર 10:30 વાગ્યાથી આવ્યો. 10:30 વાગે સુપ્રીમ કોર્ટમાં 5 જજોની પેનલ દ્વારા આ ચુકાદો વાંચી સંભળાવ્યો. આ ચુકાદાની અંદર મિત્રો 2-4 વાત ખાસ અહેમ અમને જોવા મળી કે આ ચુકાદાની અંદર આગળ જે હાઈકોર્ટે ચુકાદો આપેલો કે 3 હિસ્સામાં જે વેચવામાં આવેલી જમીન એને સુપ્રીમ કોર્ટે ના પાડી, કોઈ પણ રીતે આ જમીનની વહેંચણી થશે નહીં એવું સુપ્રીમ કોર્ટે એના તારણમાં, એના જે સબૂતો હતા એની પાસે, જે જે પક્ષકારો હતા એના એના દ્વારા ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. અને આ ચુકાદો એની અંદર મિત્રો જે મુસ્લિમ સમાજ છે કે જે લોકો બીજા પક્ષકાર છે એ લોકોને મિત્રો બીજે અલગથી મસ્જિદ બનાવવા માટેની જમીન ફાળવણીની વાત કરી, મંદિર મુદ્દે મિત્રો 3 મહિનામાં કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવશે અને મંદિરનું નિર્માણ ત્યાં થશે, અયોધ્યામાં જ રામ મંદિર બનશે. પણ મિત્રો આની સાથે આ ચુકાદો આપણે બધાએ શિરોબાનને રાખવાનો છે. જ્યારેથી આની સુનાવણી થઈ ત્યારથી દરેક પક્ષકારો એક જ વાત કહેતા હતા કે સુપ્રીમ કોર્ટ જે પણ કોઈ ચુકાદો આપશે એ અમને બધાને માન્ય છે, અમે બધા એને સહર્ષ સ્વીકારીશું. તો મિત્રો આજે આ ચેનલ થકી આપને હાર્દિક અપીલ કરવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટે જે પણ કોઈ ચુકાદો આપ્યો હોય અને એને આપણે શિરોમાન્ય આપણે રાખીએ છીએ. અને મિત્રો ખાસ આપના આ ચેનલ મારફત આપને એક અપીલ કરવામાં આવે છે કે સુરત શહેર દક્ષિણ ગુજરાત એ આર્થિક પાટનગર છે અને અહીંયા ઘડી આપણે શાંતિ હંમેશા રાખીશું, ભાઈચારાની લાગણી રાખીશું અને એકબીજા સાથે મળી અને જે પણ ચુકાદો આવે છે એને સહર્ષ સ્વીકારીશું. તો ખાસ અમારી અપીલ છે કે ખૂબ જ શાંતિથી આ દિવસો પસાર થઈ જાય અને એકબીજામાં વિશ્વાસ રાખી અને જો આપણે ચાલીશું તો કદાચ આપણી પ્રગતિ અને આપણો વિકાસ થશે. બિન વિશ્વાસ મિત્રો ન પ્રેમ સંભવી છે ન પ્રાર્થના સંભવી છે. એટલે બધા પક્ષકારોએ જે સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ રાખ્યો હતો એને આજે આ ચુકાદા પછી પણ આપણે બરકરાર રાખીશું અને આજના ચુકાદા વિશે સુપ્રીમ કોર્ટનો જે ઐતિહાસિક ચુકાદો છે એના ઉપર ચર્ચા કરવા માટે આજે મિત્રો આપણી સાથે છે નરેન્દ્રભાઈ ચૌધરી. નરેન્દ્રભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અને તેઓ વિશ્વ હિન્દુ પરિષદના નેતા છે. તો આપણે આ ચુકાદાની ઐતિહાસિક ચુકાદાની જે વાતની શરૂઆત કરીએ તો સૌ પહેલા નરેન્દ્રભાઈ અમારા દર્શકોને એ બતાવો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે આવ્યો એમાં આપનું શું મંતવ્ય છે? પહેલા તો બધાને દર્શક મિત્રોને જય શ્રી રામ અને શુભેચ્છા પાઠવા માંગુ છું કે આ ચુકાદા વિશે. મારું મંતવ્ય આવું છે કે જે ચુકાદા આવ્યો છે ખરેખર હવે જે ચુકાદા આવ્યો છે પહેલાના ચુકાદા કરતાં હવે જે નિર્ણય કોર્ટે જે સર્વોચ્ચ ન્યાયાલય આપ્યું છે એ બહુ સારો નિર્ણય છે. કોર્ટ માને છે કે ત્યાં પહેલા રામ જન્મભૂમિ હતી, અવશેષો હતા અને બીજા પક્ષ સાથે પણ કોઈ કોર્ટે કોઈની જોડે અન્યાય કર્યો એમ દેખાતું નથી. કેમ કે કોર્ટે કીધું છે કે મુસ્લિમ પક્ષકારોને પણ 5 એકરની જમીન અપાયું છે, તો એમાં કંઈક આપણે જરાય એટલે ડાઉટફુલ જેવું કંઈક છે નથી સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે. હા, પહેલાના જે ચુકાદો હતો એમાં હતું કે ભાઈ 1 જ જમીનને 3 ભાગમાં વેચેલી હતી કે નિર્મોહી અખાડા, મુસ્લિમ પક્ષકાર અને રામ જન્મભૂમિ નિર્માણ સમિતિને. પણ હવે જે ચુકાદો આવ્યો ખરેખર સારો ચુકાદો છે, કેમ કે ખરેખર આપણે જે હિન્દુ માન્યતા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા હોય છે મંદિરો, મંદિરનું સ્થળાંતર નથી થતું, પણ મસ્જિદ, જ્યાં મસ્જિદ એટલે કે એક પ્રેયર રૂમ તરીકે ઓળખાય છે. હું બીજા દેશોમાં પણ ફરેલું છું, સાઉદીમાં, દુબઈમાં, ઓમાનમાં મેં જોયા છે કે જે દરગાહો એક જુદી વસ્તુ છે પણ જે મસ્જિદો હોય છે એ મસ્જિદોનું સ્થળાંતર કરી શકાય ખરું. મસ્જિદ એટલે કે ફક્ત એક પ્રેયર રૂમ છે ઇસ્લામિક ધર્મમાં જ્યાં બેસીને પ્રાર્થના કરી શકાય, તો એ મસ્જિદ માટે બીજી જગ્યાએ
આપી શકાય અને મસ્જિદ પણ સ્થળાંતર થઈ શકાય, પણ આપણી જે રામલલાની જે જન્મભૂમિ હતી એ ખરેખર આપણું ત્યાં મંદિર બનવું જોઈએ હતું અને એ સરસ ફેસલો હતો. અને આ કોઈ ધાર્મિક લાગણીને જોઈને નહીં પણ ખરેખર ન્યાયિક ફેસલો છે અને દેશની સંસ્કૃતિને બચાવવાનો એક સરસ ફેસલો કોર્ટે લીધો છે. દરવાજો એવું કહેવામાં આવે છે કે 1857 નો જે બળવો થયો એ પહેલા આપણા ત્યાં હિન્દુઓ ત્યાં પૂજા અર્ચના કરતા હતા અને ત્યાર પછી ધીરે ધીરે એ લોકો ગર્ભગૃહની અંદર પણ પૂજા અર્ચના કરતા હતા. આ આ જે મુદ્દા છે એને સુપ્રીમ કોર્ટે ખાસ ધ્યાનમાં રાખ્યું અને એ લોકોએ જે ચુકાદો આપ્યો છે એની અંદર વિશ્વ હિન્દુ પરિષદ કઈ જગ્યાએ છે કે એ લોકોનો શું રોલ રહ્યો આપનો આ ચુકા રામ મંદિર બનાવવા માટે? જો તમે વાત કરો છો કે પહેલા ત્યાં પૂજા થતી હતી ગર્ભગૃહ, તો આવું જોવા જઈએ તો આપણે બાબર જ્યારે હિન્દુસ્તાનમાં એન્ટર થયો એના પહેલા પણ ત્યાં રાજા વિક્રમ આદિત્યને સમયથી ત્યાં રામ મંદિર, રાજા વિક્રમ આદિત્ય ત્યાં રામ મંદિર બનાવ્યું હતું કે અહીંયા રામ જન્મભૂમિ છે અને અહીંયા આપણું એક મંદિર, ભવ્ય મંદિરનું નિર્માણ કરું છું. પણ જ્યારે બાબર એ ક્રૂર શાસક, જે મુગલોમાં સૌથી ક્રૂર શાસક હતો એ બાબર હતો, સૌથી ક્રૂર. જ્યારે બાબર હિન્દુસ્તાનમાં એન્ટર થયો એણે સૌથી પહેલા એક જ કામ એને શરૂ કર્યા કે જ્યાં જ્યાં હિન્દુ મંદિરો છે બધા તોડવાના શરૂ કર્યા અને ઇસ્લામીકરણ કરવાનું શરૂ કર્યું. તો જેટલા આપણા રામ જન્મભૂમિ હોય કે મથુરાની કૃષ્ણ જન્મભૂમિ હોય કે કાશી હોય, બધી જ જગ્યાએ એણે જે આપણું રિયલ સ્થાન હતું એ તોડીને ત્યાં મસ્જિદ એને કન્સ્ટ્રક્ટ કર્યું છે. તો પૂજા તો પહેલા એ તો સ્વાભાવિક છે કે જ્યાં રામ મંદિર હતું તો પૂજા તો થવાની જ છે, પછી જ્યારે બાબરે એને તોડીને ત્યાં બિલ્ડ કર્યું હતું. તો આપની દ્રષ્ટિએ આપે આ ચુકાદા વિશે લોકોને એક અપીલ આપ કરો કે ભાઈ આપણે શાંતિ બનાવી રાખીએ, કારણ કે લઘુમતી કોમ જે પણ પક્ષકાર બીજા બધા હતા એની સાથે આપણો ભાઈચારો કેળવાઈ રહે, ખૂબ અતિ ઉત્સાહમાં આવી અને એવું કોઈ કૃત્ય આપણે નહીં કરીએ કે જેનાથી બીજા લોકોની લાગણી દુભાય. જી બિલકુલ, એ તો છે જ. અમારા સંગઠન થકી પણ મીટિંગો, ચુકાદો આવવાના પહેલા પણ મીટિંગો થતી હતી કે બધું જે કોર્ટનો ફેસલો આવશે એ અમને માન્ય રહેશે, અને શાંતિની અપીલ પણ અમારા સંગઠનો કરતા હતા કે કોઈ આપણા જે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ છે એ ફેસબુક કે વોટ્સઅપ પર કોઈ ભડકાઉ ટિપ્પણી ના કરે જેનાથી આપણી દેશમાં કોઈ નુકસાન થાય. આવું અમે અને હું પણ આ તમારા ચેનલની માધ્યમથી અપીલ કરું છું, કેમ કે VHPનો ખાસ રોલ રહ્યો છે આખા મુદ્દામાં. શરૂઆતથી 1992થી જે માંગણી કરી હતી એ RSS અને વિશ્વ હિન્દુ પરિષદનો ખાસ એમાં રોલ હતો. અને ફરી એક તો આપણા ચેનલનો ધન્યવાદ કરું છું કે તમે શરૂઆતમાં જ બધાને શાંતિની અપીલ કરી છે હિન્દ ચેનલ મારફતે, એનો અમે બધાના શુક્રગુજાર છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો, આજે આવવાનો હતો, એ પહેલાથી નક્કી હતું કે આજે ચુકાદો આવશે. તો એ પહેલા 2 દિવસ 3 દિવસ 4 દિવસ પહેલા વડાપ્રધાનશ્રીએ પણ અપીલ કરી હતી શાંતિ માટે, યોગીજીએ પણ અપીલ કરી હતી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, પોલીસ ફોર્સ મૂકવામાં આવી. તો આ વિશ્વ હિન્દુ પરિષદે સુરત, દક્ષિણ ગુજરાત અને ગુજરાત લેવલે કઈ કામગીરી કરી કે જેનાથી એક માહોલ આપણો ભાઈચારાનો જળવાઈ રહે? જ્યારથી આ ફેસલાનો એટલે રંગ ચડ્યું કે લોકોને ખબર પડી અને હવા આમ ફેલતી ગઈ કે ભાઈ હવે આ તારીખે 8 તારીખે કે 15 તારીખે ફેસલો ચુકાદો આવી શકે છે, ત્યારથી જ અમારા સંગઠને જેમ શાખા અનુસારો સંઘના જે પ્રચારકો એ ફરી ફરીને સ્કૂલોમાં કે સોસાયટીઓમાં ભેગા થઈને મિટિંગો કરતા હતા રાત્રે ઘણી વખત. પાંડેસરામાં પણ હમણાં 2 દિવસ પહેલાં મિટિંગ થઈ કે જે પણ ચુકાદો આવે એ સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો અમને માન્ય રહેશે અને અમે જે અમારા મર્યાદા પુરુષોત્તમ રામ, શ્રી રામ ભગવાનની મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે એ મર્યાદાથી ચાલતા હતા, તો અમે પણ એમના રસ્તે ચાલીને મર્યાદાથી બધું. નરેન્દ્રભાઈ આપની વાત સાથે હું બિલકુલ સહમત છું, પણ આપે જે બીજા પક્ષકારો હતા કે જે લઘુમતી ના નેતાઓ છે એ લોકોને આપ સાથે મળીને આપે કોઈક શાંતિ સમિતિ દ્વારા કે કોઈક આપના દ્વારા કંઈક ભાઈચારાની લાગણી જળવાય એવું કોઈ કામગીરી આપે કરી? ના, અમારા સંગઠન દ્વારા નથી, પણ અમુક જે સામાજિક લોકો છે એમના દ્વારા, શાંતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. હમણાં 2 દિવસ પહેલા એક સામાજિક છે સંસ્થા, એમણે ઓટોગ્રાફ જેવું કંઈક રાખ્યું હતું અને બંને પક્ષ હિન્દુ અને મુસ્લિમ પક્ષો ત્યાં હાજર રહ્યા હતા અને એ કોમી એકતાની જે
મેસેજ એ જનતાને અલગ અલગ જગ્યાએ દર્શક મિત્રો શાંતિ સમિતિ દ્વારા અને સામાજિક કાર્યકરો દ્વારા જે ખરેખર સરાહનીય કામગીરી થઈ છે કે ચુકાદો કોઈ પણ આવે, અત્યારે 7:30 પહેલાં આપણને કોઈને ખબર નથી કે ચુકાદો શું આવશે, તો એ પહેલાંની જે એક પ્રશંસનીય કામગીરી હતી એનાથી આપણો માહોલ અત્યારે ખૂબ સરસ રીતે જળવાઈ રહ્યો છે. આ ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નરેન્દ્રભાઈ એવું કીધું છે કે 3 મહિનામાં એક ટ્રસ્ટ બનશે અને પછી આગળ નિર્માણ, તો આના વિશે આપનું શું માનવું છે? ટ્રસ્ટ બનાવવું એ તો કમ્પલસરી હોય છે, કેમ કે મંદિર ચલાવવા માટે, કે મંદિર કોણ, મંદિર એક સાર્વજનિક સ્થળ છે, એ કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિનો તો એ હોતું નથી. અને ટ્રસ્ટ જરૂર, ટ્રસ્ટ તો દરેક મંદિરમાં, જેમ કે પુષ્કરમાં વિશ્વમાં એક જ બ્રહ્માનો જે મંદિર છે પુષ્કર રાજસ્થાનમાં આવેલો, એમ એ પણ ટ્રસ્ટ દ્વારા સંચાલન થાય છે. બધા જ મંદિરો, સોમનાથ મંદિર પણ ટ્રસ્ટ, જી જી, બધા મંદિરો, કેમ કે ટ્રસ્ટ વગર તો ચાલવાના નથી. એનું ફંડિંગ કેવી રીતે આવશે અને કોણ હેન્ડલિંગ કરશે, એટલે ટ્રસ્ટની જરૂર તો છે. આ ટ્રસ્ટ માટે તો કેન્દ્ર સરકારને કામગીરી સોંપી છે, ત્યારે આપના જે સંગઠનના જે વિશ્વ હિન્દુ પરિષદ છે કે બીજા બધા છે, એ લોકોનું સ્થાન ક્યાં હશે? આપ કઈ રીતના એમાં સહભાગી બનશો? આ મંદિરમાં, ટ્રસ્ટમાં આપ આવો કે નહીં આવો, આપ મંદિરના નિર્માણમાં કઈ રીતના આપ સહભાગી બની શકો? બિલકુલ, મંદિરના નિર્માણમાં અમે સહભાગી બનીશું, અને સંગઠન તરફેથી પણ, અને પર્સનલી બધા લોકો સહભાગી થશે. જેવી રીતે જેવી રીતે મંદિરને અમારી જરૂર પડશે કે ભાઈ મંદિરમાં ફંડિંગ, કેમ કે જે આર્થિક રાજધાની એમ કહેવાય છે કે આપણું દક્ષિણ ગુજરાત સુરત છે, તો અમે અહીંયાથી અપીલ કરીશું જે અમારા વેપારી ભાઈઓ છે કે મંદિરમાં, મંદિર નિર્માણમાં, એમ તો મંદિર નિર્માણની બધી વ્યવસ્થાઓ ક્યારની, ખાલી ફેસલાની ઘડીનો ઇંતજાર હતો, બાકી બધી વસ્તુઓ તો ત્યાં ઓલરેડી રેડી જ છે. આ તો બનવાનું, ખાલી ફક્ત એક ફેસલાનો જે ચુકાદો છે એની રાહ જોતા હતા, બાકી બધું તૈયાર જ છે. એમ તો કાંઈ ઘટતું નથી, પણ તો પણ આવું કંઈ રહેશે, અને વોલેન્ટરી હેલ્પ જોઈશે મંદિરોને, કે કોઈ વોલેન્ટિયર્સ જોઈતા હોય કે ફંડિંગ, બધી રીતે અમારું સંગઠન આમાં આગળ રહેશે. આપ આર્થિક રીતે સહાય આપવાની જે વાત કરી એ પણ બહુ સરાહનીય છે. નરેન્દ્રભાઈ, મારે ખાસ આપને એક અપીલ કરવી છે કે અત્યારે જે ચુકાદો આવ્યો છે એની અસર કદાચ થોડા કલાક પછી કદાચ જોવા મળે, વિપરીત અસર જોવા, આપણે એવું ઈચ્છે છે કે વિપરીત અસર નહીં આવે, તો વિપરીત અસર કદાચ આવે નહીં એના માટે અમારી એક અપીલ છે નરેન્દ્રભાઈ આપને અને આપના જે પણ વિશ્વ હિન્દુ પરિષદના અહીંયા જે મિત્રો છે, ભાઈઓ છે, ભાઈઓ બહેનો, એ બધાને એક અપીલ અમે અહીંયા એવી કરીએ છીએ કે આપ આ કાર્યક્રમ પછી અથવા તો આપના કોઈ સંપર્ક હોય એના દ્વારા આપ અલગ અલગ જગ્યાએ મિટિંગ કરી અને આપ શાંતિનો એક માહોલ બનાવી શકો તો એ વધારે ઈચ્છનીય છે. તો એના માટે આપની સ્ટ્રેટેજી હવે પછી શું છે? આપણે અત્યાર સુધી જે પરિસ્થિતિ જોઈ નરેન્દ્રભાઈ, એ 3 દિવસ પહેલા ને કે 2 દિવસ પહેલા ને કે ચુકાદો આવે તો આપણે શાંતિ રાખવી, પણ ચુકાદો આવી ગયો મોટા ભાગે લગભગ, તો હવેની પરિસ્થિતિ નહીં બગડે એના માટે આપ શું કરી શકશો? અમે તો અપીલ માટે આપને વિનંતી કરી. બિલકુલ, એ તો મેં તમને પહેલા જ કીધું હતું કે સૌથી પહેલા તો આપના ચેનલનો ધન્યવાદ છે કે આપ સૌથી પહેલા કોઈ ચેનલે આવું કામ કર્યું છે કે શાંતિની અપીલ, એટલે સૌથી મોટું કામ તો તમે કર્યું છે. બાકી બીજું અમે તો કરીશું જ કાલથી, આની જો કોઈ નેગેટિવ અસર ના થાય એના માટે અમે બધાના સંપર્કમાં રહીશું, કાર્યકર્તાઓના સંપર્કમાં રહીશું, અને જે બીજા કોઈ હિન્દુ સંગઠનો છે, કોઈ ફેસબુક પર, વોટ્સઅપ પર ટિપ્પણી કરતો હશે તો એમને અમે કંટ્રોલમાં લાવીશું, અને જે મુસ્લિમ ભાઈઓ છે એમના સંપર્કમાં રહીશું, અને આવું કંઈ નાનું મોટું કંઈક કોઈ વિસ્તારમાં થતું હશે તો અમે જઈને ત્યાં એક સમાધાન તરીકે વચ્ચેથી વચ્ચેનો, એટલે ખાસ કરીને મારે કહેવું છે કે આપ શાંતિ સમિતિ છે કે બીજા કોઈ સામાજિક ટ્રસ્ટો છે કે જે સમાજ સેવા કરે છે નિસ્વાર્થ ભાવે, આપ અત્યારથી જ જો આ પ્રોસિજર શરૂ કરી શકો તો કદાચ અમારું એવું માનવું છે કે કદાચ વિપરીત અસર બિલકુલ નહીં આવે, અને કદાચ કોઈ લાવવા પ્રયત્ન પણ કરતો હશે તો તમે તાત્કાલિક એને ત્યાં દબાવી દેશો. એટલે એવું કહેવાય કે ઉગતો રોગ હોય અને દબાવી દેવો, એટલે વિપરીત અસર આવે એ પહેલા, કારણ કે સુરત આપે કહ્યું એમ આર્થિક પાટનગર છે આપણું ગુજરાતનું, અને અહીંયાથી ઘણા બધા મોટા બિઝનેસો થાય છે, અને એ લોકો કદાચ આ રામ મદદરૂપ પણ થાય. તો અત્યારે જે માહોલ છે એમાં ગુજરાત લેવલે વિશ્વ હિન્દુ પરિષદના જે જે સભ્યો આપના ભાઈઓ છે, તો એની સાથેનો આપનો કોઈ સંપર્ક હોય ને એ લોકોનું કોઈ આયોજન હોય તો આપ અહીંયા અમારા દર્શકોને જણાવો, અને કદાચ એ લોકોનું કોઈ એવું આયોજન હોય કે જે આપણે સુરતમાં એપ્લાય કરી શકીએ.
ચોક્કસપણે જે તમે કીધું એ અમે કરવા માટે તૈયાર છે અને અમે પણ શાંતિ જ ઈચ્છીએ છીએ. કેમ કે જે જો કામ શાંતિથી જે કામ થતું હોય તો એનામાં આપણે વિઘ્ન કરીને આપણે પણ દેશનો એ કરવાનું એ નથી. થોડુંક મારે વારેવારે આપને એટલા માટે કહેવું પડે છે કે આપણે આપણા લોકો એક માનવ સ્વભાવ છે કે કદાચ કોઈ મનગમતી વસ્તુ મળી જાય છે તો આપણે ઓવર રિએક્ટ કરી નાખીએ છીએ. એવું નહીં થાય એના માટે મારે આ વારેવારે અપીલ હોય છે કે જે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે આપણે શિરોમાન્ય છે અને એનાથી બીજા કોઈ પક્ષકારોની લાગણી નહીં દુભાય એવા પ્રયત્ન હંમેશા આપણે કરતા રહીશું. આજે નહીં, આજે કાલે, કારણ કે આની અસર તો બહુ લાંબા ગાળે આવશે ને, આપનું શું માનવું છે? જી બિલકુલ, આ ઓવર રિએક્ટની વાત તમે કરી તો ઘણા ખરા આવા હોય છે કે જે 18 થી 20-22 વર્ષની વયના જે છોકરા હોય છે એ બહુ વધારે ઉત્સાહમાં આવી જાય છે અને કાંઈક આવું થઈ જાય છે, જેમ કે રોડ પર સેલિબ્રેશન કરતા હોય અને કોઈ માણસ જતો એને ઓવર રિએક્શનમાં કંઈક વધારે કહી દીધું અને એની લાગણી ડૂબી જાય કે ખોટું, એનું અમે ખાસ ધ્યાન રાખીશું અને અમારા કાર્યકર્તાઓને આના વિશે અમે બ્રીફિંગ લઈશું બધા કાર્યકર્તાઓ. મને નરેન્દ્રભાઈ એક અશોકભાઈ સિંઘલ યાદ આવે છે કે જેમણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ રામ મંદિર માટેની બહુ જબરજસ્ત લડત આપેલી, બહુ જબરજસ્ત કામ કરેલું. કદાચ આજે હયાત નથી આપણી વચ્ચે, પણ એ હતે તો કદાચ એમનું રિએક્શન કંઈક અલગ હતે અને ખૂબ વ્યવસ્થિત એમને કામ કરેલું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘણીવાર નરેન્દ્રભાઈ એવું કહેવામાં આવે છે કે થોડુંક સંગઠન બહુ સારું છે, પણ એ સંગઠન દ્વારા સમાજ ઉપયોગી કામ આપ કરી રહ્યા છો એ વધુ સારું કામ બને. અને ખાસ ફરીથી પાછી છેલ્લી વાર આપને એક અપીલ કરું છું કે આ ઐતિહાસિક ચુકાદામાં અયોધ્યામાં જે રામ મંદિર બનશે અને એની અંદર આપ સહકાર આપશો અને આપ છેલ્લે અમારા દર્શકોને એક અપીલ કરો કે આપણે કઈ રીતના આગળના દિવસો, આગળના મહિનાઓ કઈ રીતના હળી મળીને રહી અને એક રામ મંદિરનું નિર્માણ થાય. બીજી બાજુ 5 એકર જમીન જે સુપ્રીમ કોર્ટે આપવાની વાત કરી છે, એ મસ્જિદનું પણ બહુ ભવ્ય નિર્માણ થાય, વ્યવસ્થિત થાય અને એક સરસ માહોલ આપ એકતાનો બની રહે એવું અમારું માનવું છે. તો આપ શું દર્શકોને અપીલ કરો? પહેલાં તો તમે જે શ્રીમાન અશોક સિંઘલજીની વાત કરી છે, અશોક સિંઘલજી અમારા દિલમાં વસે છે, કેમ કે એ અમારા આદર્શ છે. એ જો અશોકજી ન હોતે તો કદાચ આ સંગઠન આટલું મોટું પણ નહીં બની શકે, આવું થાય. બાકી જે અપીલની વાત તમે કરો છો તો હું આપના ચેનલના માધ્યમથી બધા સૌ મારા કાર્યકર્તા મિત્રો અને દર્શક મિત્રોને એક જ અપીલ કરું છું કે આપણા શહેરમાં શાંતિ જાળવી રાખે. ફેસલો તો જે છે એ આવી ગયો છે, સરસ ફેસલો છે બંને પક્ષ માટે, અને કોર્ટે એક બીજો ફેસલો આપ્યો છે કે 5 એકર જમીન જે અમે આટલા ખુશ છે કોર્ટના ચુકાદાથી, કેમ કે અમારી જે જન્મસ્થળી હતી એ અમને મળી ગઈ, એના બદલામાં 5 એકર નહીં અમને 10 એકર જમીન આપવું પડે તો અમે આપવા માટે તૈયાર છે. અમને કોઈ વિરોધ નથી કોઈ મસ્જિદ બનાવવાથી, બસ અમારું એક જ હતું કે અમારી જે રામલલાની જન્મભૂમિ છે ત્યાં અમારું મંદિર નિર્માણ થાય એ હવે થવાનું છે. અને બધી જનતા અને સુરતના વેપારી મિત્રો આમાં સહભાગી બને આવી હું અપીલ કરું છું. ખાસ આપે બહુ સરસ વાત કરી, પણ મારે તમારી પાસેથી એ વસ્તુ જાણવી છે કે આપ લઘુમતી કોમ કે જે બીજા પક્ષકારો છે એને આશ્વાસન ખાસ આપો કે આપણે ભાઈચારાની લાગણીથી આપણે આગળ વધવું. બિલકુલ, હું લઘુમતી કોમ મારા બધા દેશ પ્રેમી ભાઈઓને જે દેશને પ્રેમ કરે છે, જે કોઈ પણ ધર્મનો હોય પણ આપણા દેશનો નાગરિક છે અને પોતાને ભારતીય અને હિન્દુસ્તાની માનતો હોય એ મારા ભાઈ જેવું છે. અમે સાથે તમારી સાથે છે, તમારી લાગણી અમારી લાગણી છે એવી રીતે અમે સમજીને તમારી સાથે રહીશું. અને જે કોર્ટે બીજો ચુકાદો આપ્યો છે તમારા માટે એનામાં પણ અમે પૂરેપૂર સહભાગ. ખૂબ સરસ દર્શક મિત્રો, આપણને નરેન્દ્રભાઈ ચૌધરી સાહેબે વાત કરી, વિશ્વ હિન્દુ પરિષદના નેતા, અને ખાસ જે મેં એમને કહ્યું એ અપીલ એમણે સ્વીકારી કે આપણે ભાઈચારો ખરેખર સુરતમાં અને ભારતમાં રહેવો જોઈએ. કારણ કે હમણાં જ આપણો જે મોટો ઇસ્યુ ચાલે છે કાશ્મીર મુદ્દો છે, એની અંદર પણ ખાસ નરેન્દ્રભાઈ મારે એક વસ્તુ એ ખાસ કહેવી છે કે ભારતના જે મુસ્લિમ બિરાદર ભાઈઓ છે એ લોકોએ ખૂબ સંયમ રાખ્યો છે, ખૂબ શાંતિ રાખી છે અને ભારતમાં રહ્યા છે તો પોતાનો દેશ માની અને એ લોકોએ કાયમ આપણને સહકાર આપ્યો છે. તો
તો આવો સહકાર આપણે હવે પછીના આવા કોઈ પણ બનાવમાં આપણે આપતા રહીશું. દર્શક મિત્રો, આવા બીજા ઘણા કાર્યક્રમો સાથે ફરી આપને અમે મળીશું. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ દરેકને શિરોમાન્ય હોવો જોઈએ અને રહેશે, અને ચુકાદા પહેલાં જ્યારે જ્યારે જે જે પક્ષકારોએ જે જાહેરમાં અપીલ કરી હતી એ અપીલ મુજબ એ લોકો આજે પણ એના પર છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમને શિરોમાન્ય છે. તો હું નરેન્દ્રભાઈ આપનો અને વિશ્વ હિન્દુ પરિષદના તમામ પદાધિકારીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે આ ચેનલનો સમય આપ્યો અને ખૂબ સરસ અપીલ કરી. મિત્રો, ખાસ સુરત શહેરની અંદર શાંતિ રહે એવા મારા પ્રયત્ન છે અને મળી, અને કોઈને એવું નહીં લાગવું જોઈએ કે આ ચુકાદાથી એમને નુકસાન છે. સમાન ન્યાય, દરેક પક્ષ ખુશ રહે, અને આપણે ભાઈચારાની લાગણી, કુટુંબ વિશ્વ કુટુંબકમની ભાવના આપણામાં બની રહે એ અભ્યર્થના સાથે મિત્રો હું અત્યારે વિદાય લઉં છું. ફરી પાછા આપણે મળીશું. નરેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.